જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ 5 વિષય ગુજરાતી, કાવ્ય 11 હિંડોળો, ભાગ 3, સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન, શ્રી કૃષ્ણએ કેવી મોજડી પહેરી છે? તો તેનો જવાબ આવશે, શ્રી કૃષ્ણએ પગમાં રાઠોડી મોજડી પહેરી છે. બીજું, કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે? તો તેમાં આવશે, કાવ્યમાં વાલો શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. ત્રીજું, હિંડોળો ક્યાં બાંધેલો છે? તો તેનો જવાબ આવશે, હિંડોળો આંબાની ડાળે સોનાની સાકરથી બાંધેલો છે. ચોથું, શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? તો તેમાં શું જવાબ આવશે, શ્રી કૃષ્ણ ચટકતી ચાલ ચાલે છે. 5. શ્રી કૃષ્ણે 10 આંગળીએ શું પહેર્યું છે? તો શ્રી કૃષ્ણે 10 આંગળીએ વેડ પહેર્યા છે. પ્રશ્ન 2. શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. તો આમાં આપણે કાવ્ય જોઈ, તેમાં પણ શ્રી કૃષ્ણના પહેરવેશ એટલે કે તેણે શું કપડાં પહેરેલા છે, હાથમાં શું પહેરેલું છે તેનું વર્ણન કરવાનું, તે વિશે આપણે લખવાનું છે. તો તેમાં શું આવશે, શ્રી કૃષ્ણએ માથે મેવાડી કસંબી ફેટો પહેર્યો છે, એમની બાએ બાજુ બંધ અને પહોંચીએ રુદ્રાક્ષની માળા શોભે છે, તેમની દસે આંગળીએ વેઢ છે, તેમણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે, કિનખાબ સુરવાલમાં શ્રી કૃષ્ણ ખૂબ મોહક લાગે છે. પ્રશ્ન 3. અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. તો અહીંયા આપણને ઝોળકું આપેલું છે, અ અને બ વિભાગ છે, તેને અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનો છે. તો હિંડોળાને સોનાની સાંકળે બાંધ્યો છે, વાલાના 4 કડા રૂપાના છે, શ્રી કૃષ્ણને માથે મેવાડી મોળ્યા છે, દસની આંગળીએ વેઢ છે. પ્રશ્ન 4. આ લોકગીતમાં આવેલા શબ્દો પરથી નીચે જેવા પ્રશ્ન બનાવો. આપણને વાક્ય આપેલું છે, તે પરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણ આપણને એક આપેલું છે, હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે. તો તેનો પ્રશ્ન શું બને, હિંડોળો ક્યાં બાંધ્યો છે? પહેલું, કડલા રૂપાના બનેલા છે, કડલા શાના બનેલા છે તેવો એનો પ્રશ્ન બને. હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે, તેનો પ્રશ્ન શું બને, હિંડોળો શેનાથી બાંધ્યો છે. ત્રીજું, શ્રી કૃષ્ણ ચટકતી ચાલે ચાલે છે, તેનો પ્રશ્ન શું બને, શ્રી કૃષ્ણ કેવી ચાલે ચાલે છે. પ્રશ્ન 5. શ્રી કૃષ્ણના વિવિધ નામોની યાદી બનાવો. ભગવાનના ખૂબ બધા નામ છે, તો તે નામની આપણે યાદી બનાવવાના એટલે કે લખવાના છે. તો ભગવાનના નામ છે કેટલા બધા, તો કોઈ તેમને કૃષ્ણ કહે, કોઈ કાંજી કહે, કોઈ બંસીધર કહે, કોઈ ગિરધર કહે, કેશવ, કનૈયો, મોહન તેવા નામ છે. તમને જેટલા નામ આવડતા હોય તેટલા તમારે લખવાના છે. પ્રશ્ન 6. ચોરસમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે, શબ્દ રમતમાંથી શોધી તેની ફરતે ગોળ કરો અને બંધ બેસતા વાક્ય સામે લખો. આ બોક્સમાં આપણને અક્ષર આપેલા છે અને જે શબ્દ સમૂહ છે તેનો જવાબ પણ તે બોક્સમાં આપેલ છે. તો શબ્દ સમૂહ પરથી એનો શું અર્થ થાય છે તે લખી અને પછી બોક્સમાં આપણે રાઉન્ડ કરવાનું છે. ઘોડાની પીઠ પર નાખવાનો સામાન તો કે પલાણ, તો અહીંયા જો રાઉન્ડ કર્યું તેવી રીતે. નાજુક કે કસંબી પગરખું તો મોજડી, તો મોજડી પર રાઉન્ડ. જરીબુટ્ટીના વણાટનું એક કાપડ, કિનખાબી, કિનખાબી ઉપર રાઉન્ડ. રુદ્રાક્ષના મોટા મણકાની માળા, બેરખો, તો બેરખા ઉપર રાઉન્ડ. બેથી વધારે આટાવાળી વીટી, વેટ, તો વેટ પર રાઉન્ડ કર્યું. ત્યાર પછી છે પ્રશ્ન 7. તમારા ઘર, શાળા કે આસપાસ જોવા મળતી ચીજવસ્તુના નામ વિચારો અને આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો. તો અહીંયા શબ્દ આપેલા છે, તો તે કેવા શબ્દ છે કે આપણે ઘરમાં જોતા હોય, શાળામાં એટલે કે સ્કૂલમાં જોતા હોય અને આપણી આસપાસ જે વસ્તુ આપણને દેખાતી હોય તેવા જ નામ આપેલા છે, પણ તેમાં અમુક અક્ષર ખૂટે છે, તો તે આપણે
એ અક્ષર લખી અને શબ્દ પૂરો કરવાનો છે. તો અહીંયા ખાલી ખૂ આપેલું છે, તો ખૂ પરથી શું શબ્દ બને? તો કે ખુરશી. તેવી જ રીતે ડ અને દો આપેલો છે, તો દ કયો અક્ષર ખૂટે? તો કે પ, તો કે પડદો. તેવી રીતના અહીંયા બીજા બધા પણ શબ્દ છે, ચપ્પલ, ઓસીકુ, ગાદલું, ટીપાય, ગાલીચો, બાજોટ, રકાબી, કપડાં, વાસણ, બાજરી, ખેતર, હથોડી, કાંસી, તપેલી, પેન્સિલ, તુવેર, બાટલી, રબર, પવાલી, ખંજર, ખંજરમાં જ માથે મીંડું ન આવે, ખ માથે આવે, તકિયો, માટલું અને બોટલ. ત્યાર પછી પ્રશ્ન 8. નીચેના શબ્દને શબ્દકોશના ક્રમ પ્રમાણે લખો. આપણને અહીંયા શબ્દ આપેલા છે તેને આપણે બારાક્ષર એટલે કે કલમ પ્રમાણે લખવાના છે. તો કે આંબો, અ પહેલાં આવે, સ્વર છે અ એટલે એ પહેલાં આવે. આંબો, બાજુબંધ, મોજડી, રૂપુ, સુરવાલ અને હિંડોળો. તો આપણે અહીંયા કાવ્ય 11 પૂર્ણ થાય છે.